नमस्कार विद्यार्थी मित्रों, अपने छेला लेक्चर में निरपेक्ष त्रुटि, सरेराश निरपेक्ष त्रुटि, सापेक्ष त्रुटि और प्रतिशत त्रुटि की बात करी थी। आज एनी ऊपर एक उदाहरण जोईए। उदाहरण नंबर 7 अपनी टेक्स्टबुक में आप्यू छे, एमां एक सादा लोलकना दोलनना आवर्तकाल नो प्रयोग कर्यो छे। बराबर, दोलन एटले आपणने खबर ज छे, आ मानी लो के कोई लोलक छे, सादु लोलक। बराबर, मध्यमान स्थान, आम सीधू जो शिरोलम दिशा में सीधू लटकावेलू हो तो एनु मध्यमान स्थान, कोई एक तरफ जाए पाछू आए, बीजी तरफ जाए पाछू न्यानियर आए, एज स्थान पर मध्यमान स्थान पर आए तो एने एक दोलन पूरु करू एवं कहवाय। बराबर, कोई एक तरफ मानी लो कि पहला आम गयू, पाछू आवशे, बीजी तरफ जशे अने पाछू आवशे, मध्यमान स्थाने पाछू आवी जाए, समतोलन स्थान पण जेने कहेवाय, न्या पाछू आवे तो एक दोलन पूरु करू एवं कहेवाय। हवे ई एक दोलन पूरु करवा माटे एने जे समय लीधो होय एने एनो आवर्तकाळ कहेवाय। बराबर, आ तो आप अपना उदाहरण 7 में एवी वात कर्युं छे, आवा एक लोलकना दोलनो आवर्तकाळ एनुं मापन करवुं छे। हवे ई केटलो छे तो आपणने ख्याल नथी, एनी साची किंमत आपणने खबर नथी, पण अवलोकनो आप्या छे। आ क्रमिक अवलोकनो छे 2.63 सेकंड, 2.56 सेकंड, 2.42 सेकंड, 2.71 सेकंड अने 2.80 सेकंड। बराबर, 5 अवलोकनों आप्या छे। एना आधारे आपणने पूछ्युं छे कि दरेक अवलोकन में उद्भवती निरपेक्ष त्रुटि केटली छे, सापेक्ष त्रुटि केटली छे अने प्रतिशत त्रुटि केटली छे। तो आपणे छेल्ला लेक्चरमां जेम वात करी एम कि भाई ज्यारे साची किंमत आपणने खबर न होय तो आपणे दरेक अवलोकननी आधारे आपणे एनी सरेराश लई लेवानी। बराबर, तो अहींया 5 अवलोकनो छे, T1, T2, T3, T4 અને T5, આવા 5 અવલોકનો છે। ટાઈમ પીરિયડ, આવર્તકાળને આપણે ટાઈમ પીરિયડ કહીએ છીએ, એના માટે આપણે કેપિટલ ટીનો સિમ્બોલ યુઝ કરીએ। તો એના માટે સરેરાશ આવર્તકાળ પહેલાં મેળવીએ દરેક અવલોકનો પરથી। તો T12 જે સરેરાશ આવર્તકાળ બતાવે આપણને, બધાના સરવાળાના છેદમાંની સંખ્યા, એટલે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 અને પ્લસ 2.80, 5 એ 5 નો સરવાળો, છેદમાં 5 એટલે 13.12 ના છેદમાં 5 આવશે। આનું કેલ્ક્યુલેટરની મદદથી આપણે ભાગાકાર કરશું, 2.624 સેકન્ડ આવી। પણ અહીં તમે જુઓ તો બધામાં સંખ્યા જુઓ તો 1, 2 અને 3, દરેક અવલોકનમાં 3-3 ડિજિટ આપેલા છે, તો આપણે જવાબમાંય 3 જ હોવા જોઈએ ને। તો આ 4માંથી 3 મેળવવા માટે આપણે 4ને દૂર કરી દઈએ, એ 5 કરતાં નાનો છે 4, એટલે આગળ કાંઈ ઉમેરો થશે નહીં, એટલે આપણો સરેરાશ આવર્તકાળ આવ્યો 2.62 સેકન્ડ। આ તો સરેરાશ આવર્તકાળ મળ્યો છે, પણ આપણે વાત કરીએ એમ જ્યારે સાચી કિંમત આપણને ખબર ન હોય તો જે સરેરાશ કિંમત મળે એને સાચું કહી દેવાનું। હવે વાત કરવી દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, તો એનું સૂત્ર આપણે જોયું હતું કે ભાઈ તમારું જે અવલોકન છે એમાંથી એની સાચી કિંમત બાદ કરવાની। અહીંયા સાચી કિંમત એટલે T12 લઈશું, તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એને ΔT1 કહી દઈએ। ડેલ્ટા એટલે તફાવત, પહેલા અવલોકનનો T1। તો પહેલું અવલોકન છે આપણું 2.63, એમાંથી જેને આપણે સાચી કિંમત ગણી છે સરેરાશને, એ બાદ કરીએ તો 0.01 સેકન્ડ આવે। આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થઈ। આવી જ રીતે બીજા અવલોકનની મેળવીએ ΔT2, બીજું અવલોકન છે 2.56, એમાંથી 2.62 બાદ કરીએ એટલે -0.06 આવશે। બરાબર, નિરપેક્ષ ત્રુટિ ધન કે ઋણ હોય એ આપણે વાત કરી હતી, પણ આપણે ગણવાની તો એને ધન જ, એટલે માનાંકમાં મૂકી દેવાની। એટલે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એવી 0.06। આવી રીતે ત્રીજા અવલોકન માટે જોઈએ ΔT3, ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, તો 2.42 માઇનસ 2.62 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ -0.20 સેકન્ડ, આ બીજા ત્રીજા અવલોકનની ત્રુટિ થઈ। ΔT4 જો તો 2.71 માઇનસ 2.62 એટલે 0.09, ΔT5 એટલે 5મા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ 2.80 માઇનસ 2.62 જે કેટલો આપશે આપણને 0.18। તો આપણને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ, પણ આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જે મળી છે એની સરેરાશ લઈ લઉં એટલે મને આપે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે ΔT12 કહી દઈએ, એટલે ΔT ની એટલે કે દરેક નિરપેક્ષ ત્રુટિની શું લીધી આપણે સરેરાશ। બરાબર, તો આ જે અવલોકન મળ્યું હતું એના માટે આપણે કીધી હતું કે ભાઈ એ ધન કે ઋણ હોય, પણ આપણે તો એને માનાંકમાં મૂકી દેવાનું, એટલે એ કેવું થઈ જશે ધન જ, એટલે ΔT1 પ્લસ ΔT2 પ્લસ ΔT3 પ્લસ ΔT4 પ્લસ ΔT5। હવે જે દરેક નિરપેક્ષ ત્રુટિ મળી છે એની ધન કિંમત જ મૂકશું, કારણ કે આપણે તો માનાંકનો ઉપયોગ કર્યો ને,
પેલા માટે 0.01, બીજું જુઓ તો -0.06 આવ્યું છે, પણ આમાં કિંમત મુકતી વખતે આપણે એને કેવું લઈશું? +0.06. ત્રીજું માઇનસ આવ્યું છે, ઋણ આવ્યું છે, તો એને આપણે કેવું લઈશું? +0.20. ચોથા માટે જુઓ તો 0.09, અને પાંચમા માટે 0.18. સંખ્યા કેટલી? 5/5. આ બધાનો સરવાળો ભેગા 5, એટલે 0.11. આમાં એવી જ રીતના રાઉન્ડ ઓફ કરેલું છે, આમાં ડિજિટ ઘણા બધા આવે, પણ જે 0.18 અહીંયા બે આંકડા છે, એક આંકડો છે, બરાબર. આના માટેનો એક રૂલ છે, રાઉન્ડ ઓફ કેવી રીતે કરવું એ આપણે આગળ આવે છે ટોપિક ત્યારે વધારે ડિટેલમાં જોશું, એના નિયમોના આધારે બધું આ રાઉન્ડ ઓફ થતું હોય. એટલે આમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી એવી? 0.11, બરાબર. આને આપણે એની સાચી કિંમત ગણી હતી, આપણને ખ્યાલ નહોતો, એટલે 2.62ને. તો એ જે આવર્ત કાળ ટી છે એને લખાય કેવી રીતે? તો એની વાત આપણે છેલ્લા લેક્ચરમાં કરી કે ભાઈ ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર, કારણ કે જેટલી ત્રુટિ વધારે હોય એટલી જ ત્રુટિ ઓછી હોય એવી સંભાવના, બેની સંભાવના સરખી હોય. ટૂંકમાં આપણે એવું કહીએ કે આટલી ત્રુટિ છે તો તમે જેને સાચી કીધી છે એમાંથી એટલું વધારે પણ હોઈ શકે ને એટલું ઓછું પણ હોઈ શકે. એટલે આપણે આવર્તકાળને લખીએ આપણે આવી રીતે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી, એટલે કે મૂલ્ય જેને તમે એની સાચી કિંમત ગણી છે 2.62, પ્લસ ઓર માઇનસ ત્રુટિ 0.11 સેકન્ડ, તો એનો આવર્તકાળ થયો. હવે વાત કરીએ સાપેક્ષ ત્રુટિની. સાપેક્ષ ત્રુટિ આપણે વાત કરી છે કે ભાઈ ત્રુટિના છેદમાં મૂલ્ય. ત્રુટિ એવી હતી 0.11, એટલે કે ડેલ્ટા ટી બાર 0.11 છેદમાં ટી બાર 2.62. અહીંયા જુઓ તમે 0.0918 આ બેનો ભાગાકાર એટલો આવે, પણ આપણે બે ડિજિટ હોવા જોઈએ 0.042, તો આની સાપેક્ષ ત્રુટિ થઈ. પ્રતિશત ત્રુટિ મેળવવી હોય તો સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી નાખો તો એ પ્રતિશત ત્રુટિ આપે, એટલે ડેલ્ટા ટી પર્સન્ટેજ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ટી ગુણાકારમાં 100%, એટલે 0.042×100%, એટલે 4.2%ની એમાં પ્રતિશત ત્રુટિ છે એવું કહેવાય, બરાબર. તો આ આપણે જે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, એના માટેનું આ ઉદાહરણ છે. જોઈ જુઓ જરાક. આગળના ટોપિકમાં આપણે ત્રુટિઓના સંયોજનની વાત કરીએ. સંયોજન એટલે કાં તો સરવાળો હોય બે ભૌતિક રાશિઓનો, ખરેખર તો બે અલગ અલગ ભૌતિક રાશિઓનો સરવાળો થાય જ નહીં, બરાબર, બાદબાકી ન થાય. હા, ગુણાકાર ભાગાકાર થઈ શકે, પણ સરવાળો કે બાદબાકી અલગ અલગ ભૌતિક રાશિની ન થાય. દાખલા તરીકે 5 કિલો દળ અને 1 મીટર લંબાઈનો તમે સરવાળોય ન કરી શકો અને બાદબાકી ન કરી શકો, બેયનો ગુણાકાર અથવા તો ભાગાકાર કરી શકો જે તમને નવી ભૌતિક રાશિ આપે. પણ અહીંયા આપણે સંયોજનની વાત કરીએ છીએ, એટલે પહેલામાં આપણે જોઈએ સરવાળો કે બાદબાકી હોય, બરાબર, બે ભૌતિક એક ભૌતિક રાશિમાં, તો ત્રુટિઓ સાથે કેવી રીતે કામ લેવું? એના માટે આપણે બે ભૌતિક રાશિઓ લઈ લઈએ, એ અને બી, બરાબર. એના માપેલા મૂલ્યો છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા અને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા પી. એટલે એ માટે જો તો આપણે આવી રીતે લખીએ, એનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ એની ત્રુટિ ડેલ્ટા એ. એવી રીતે બી માટે લખીએ તો બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, આ બીમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ છે, બરાબર. નિરપેક્ષ ત્રુટિ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એ તો તમને જે આપ્યું એ પ્રમાણે આપણે લેવાનું થાય. એમાં પહેલાં વાત કરીએ સરવાળાની. ધારો કે એ અને બી બેયનો સરવાળો ઝેડ છે. એ અને બીનો સરવાળો ઝેડ હોય તો આપણે ઝેડ બરાબર એ પ્લસ બી લખીએ. આ તો એના મૂલ્યની વાત કરી, પણ જો ત્રુટિ માટે લખવું હોય તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, બરાબર. આ ઝેડ મૂલ્ય અને આ ડેલ્ટા ઝેડ એ ઝેડની નિરપેક્ષ ત્રુટિ છે. ઝેડના મૂલ્યમાં, ઝેડના માપનમાં ડેલ્ટા ઝેડ જેટલી નિરપેક્ષ ત્રુટિ છે, એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એની માટે જોઈએ તો શું લખાય? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, પ્લસ વચ્ચે પ્લસ છે. બીના બદલે શું લખાશે? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આ સરવાળો છે એટલે કોમન કાઢું તો કંઈ સાઇનમાં એટલે કે નિશાનીમાં કોઈ ચેન્જીસ થાય નહીં. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી, એટલે કે મૂલ્યનો સીધો સરવાળો થાય તો આપણને અહીં ખબર પડી જાય, મૂલ્યનો સીધો સરવાળો. પ્લસ ઓર માઇનસ બે પાસેથી કોમન કાઢ્યું તો વધે શું? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. પ્લસ ઓર માઇનસ બે પાસેથી કોમન કાઢ્યા છે, પણ આપણને ખબર છે એ પ્લસ બી બરાબર તો ઝેડ થાય. એ મૂકું તો ઝેડ ઝેડ બે પાસેથી અહીંયા ઝેડ મૂકું એ પ્લસ બીને બદલે, તો આ ઝેડ અને આ ઝેડ બે કેન્સલ થાય, તો અહીંયા વધે શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ્સ ટુ અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે આમ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય, બરાબર, ત્રુટિ ગણતરી વખતે આપણે મહત્તમ જ રાખીએ છીએ,
બરાબર, જેથી કરીને માપનની ચોકસાઈ બરાબર સારી એવી મળે. નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો તો શું થશે, સરવાળો. અહીંયા સરવાળા માટે વાત કરી, ભૌતિક રાશિમાં જો તમારે સરવાળો કરવો પડ્યો છે તો એની ત્રુટિનો પણ શું કરવાનો, સરવાળો જ કરવાનો. એટલે કે ઝેડમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી, તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ વધતા બીની નિરપેક્ષ ત્રુટિ, જે તમને શું આપે, ઝેડના માપનમાં નિરપેક્ષ ત્રુટિ આપશે. આ સરવાળાની વાત કરી, બાદબાકીની વાત કરીએ. ચાલો એ અને બીનો તફાવત એટલે કે બાદબાકી માની લો કે કેટલી છે, ઝેડ. એટલે ઝેડ બરાબર લખાય એ માઇનસ બી. આમાં આપણે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે એ ગ્રેટર ધેન બી, એટલે કે મોટામાંથી નાનું બાદ કરીએ છીએ. બરાબર, તો હવે ત્રુટિ માટે વિચાર કરીએ તો ઝેડને બદલે શું લખાશે, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તમને ખ્યાલ જ છે આ એનું મૂલ્ય છે ને આ એની શું છે, ત્રુટિ. એટલે પ્લસ ઓર માઇનસની પહેલા મૂલ્ય હોય ને એની પછી છે એ એની ત્રુટિ હોય, એના માપનમાં રહેલી ત્રુટિ. એના બદલે શું લખાશે, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, વચ્ચે માઇનસની સાઇન છે. બીના બદલે શું લખાશે, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અહીંયા પ્લસ હતું તો કંઈ ઉપાધિ નહોતી નિશાની બદલવાની, પણ હવે એ થોડુંક નિશાની બદલાશે. કેવી રીતે, તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ તો એમનામ જ, એ મૂલ્ય સાથે લખવું છે તો આ પ્લસ બી છે, આ તો હવે શું લખાશે, એ માઇનસ બી. પ્લસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, હવે આ માઇનસની સાઇન જો પ્લસને લાગે તો પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, અને માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ. આના કરતાં ઊંધું છે, જુઓ અહીંયા મેં સીધા પ્લસ પ્લસ ઓર માઇનસ એ કોમન કાઢી લીધા હતા. શું કામ, તો ક્યાંય પ્લસ છે એટલે નિશાની બદલવાની કોઈ ચાન્સીસ છે નહીં. બે પાસે હતું, વચ્ચે પ્લસ હતું, તો સીધું મેં કોમન કાઢી લીધું ને ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એવું લખી નાખ્યું હતું, પણ અહીંયા હું એવું ન કરી શકું. કેમ, તો કે વચ્ચે માઇનસ છે, એટલે વચ્ચે માઇનસ હોય તો આપણે એવું લખવું પડે પ્લસ ઓર માઇનસ એ, માઇનસ પ્લસ માઇનસ, અને માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા બી. હવે આપણે એ માઇનસ બી બરાબર ઝેડ અહીં મૂકીએ તો અહીંયા મૂકી મૂકેલું હોય અહીંયા ઝેડ, તો આ બે ઝેડ કેન્સલ થાય તો વધે શું, તો કે પ્લસ ઓર માઇનસ ઝેડ, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. હવે અહીં તમે જુઓ તો શક્યતા કેટલી થાય, બે આ અને બે આ, એટલે ટોટલ ચાર શક્યતા થાય. પહેલાં આપણે ડેલ્ટા એ પ્લસ હોય એવી બે શક્યતાનો વિચાર કરીએ, પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, બીજી વખતે પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ખ્યાલ આવ્યો, એક વખત આપણે ડેલ્ટા એને પ્લસ લઈએ, એટલે પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, બીજી વખત પ્લસ ડેલ્ટા એ સાથે પ્લસ ડેલ્ટા બી. ત્રીજી શક્યતા, તો કે હવે ડેલ્ટા એ માઇનસ લઈએ, માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, સોરી માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, અને માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી. તમે આગળ પાછળ લખી શકો, એટલે ચાર શક્યતા બીની તમે આની ઉપરથી લઈ શકો, વારાફરતી એકને ધન ને બીજાને ઋણ લઈને. તમે જુઓ તો અહીંયા ત્રુટીઓની બાદબાકી થઈ છે, અહીંયા પણ ત્રુટીઓની બાદબાકી થઈ છે. અહીંયા બંને પ્લસ છે એટલે ત્રુટીનો સરવાળો થયો, અહીંયા બે માઇનસ છે તોય સરવાળો તો થાય જ, ભલે નિશાની માઇનસ આવે પણ થાય તો શું, બેનો સરવાળો. એટલે આ બેમાં જે મૂલ્ય મળે એના કરતાં બે અને ચારના મળેલા મૂલ્યો મહત્તમ હોવાના છે. અને આપણે ત્રુટીમાં તો કેવી ત્રુટિ લઈએ, મહત્તમ નિરપેક્ષ ત્રુટિની જ વાત કરીએ. એટલે આ બાદબાકી છે બરાબર, એમાં મહત્તમ મૂલ્ય મળશે નહીં. મહત્તમ મૂલ્ય કેમાં મળશે, બેનો સરવાળો થતો હોય ત્યારે. અહીંયા બેનો સરવાળો થઈ છે અને અહીંયા બેનો સરવાળો થઈ છે, એટલે અહીંયા જોઈએ તો બે અને ચારમાં જે નિરપેક્ષ ત્રુટિ છે એ કેવી છે, મહત્તમ છે. તો એને હું આવી રીતે લખી શકું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. બરાબર, આ બેના આધારે લખી શકાય, બેને સાથે લખીએ તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એવું લખી શકાય. પ્લસ ઓર માઇનસ કાઢી નાખું તો પ્લસ ડેલ્ટા, સોરી પ્લસ ડેલ્ટા ઝેડ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તમે જુઓ, સરવાળો હોય કે બાદબાકી હોય, બે વખતે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે આપણે શું કરવું પડ્યું, ત્રુટિઓનો, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે નિરપેક્ષ ત્રુટિઓનો શું થાય, સરવાળો જ થાય. આમ ભૌતિક રાશિમાં સરવાળો હોય કે બાદબાકી, પરંતુ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે હંમેશા ત્રુટિઓનો તો શું કરવાનું છે, સરવાળો જ. બરાબર, એટલે આ વાત યાદ રાખશું આપણે, સરવાળો કોઈ ભૌતિક રાશિમાં સરવાળો આવે કે બાદબાકી,
પણ એની ત્રુટીની વાત આવે, મૂલ્યનું જે થતું એ કરવાનું. દાખલા તરીકે મૂલ્યમાં સરવાળાની વાત કરી તો સરવાળો કર્યો, અહીંયા બાદબાકીની વાત કરી હતી તો મૂલ્યની બાદબાકી કરી. પરંતુ ત્રુટી માટે હંમેશા શું થશે, સરવાળો જ થવાનો છે. બરાબર, અહીંયા સરવાળો છે, અહીં સરવાળો છે. હવે બીજા બે ભાગાકાર અને ગુણાકાર માટેના નિયમો છે એ આપણે આગળ જોશું.